આ તો કથા છે, એ ગંગા કયો યા સાગર કહો, એને ભક્તજનો ક્યારે પાર પામી ન શકાય. આપણે તો માત્ર આચમન કરીએ છીએ, થોડાક કંઈક છાંટા માથે લઈએ છીએ, પણ ભક્તજનો દ્રશ્ય યાદ રાખજો. કહ્યું તો પેલા દિવસે કથા યાદ ન રહે તો વાંધો નહીં, પણ અંતરમાં જાશે તો બી અંતરને સાફ આ કથા કરી નાખશે. જન્મો જન્મના જે પાપ અજ્ઞાન જે છે એને દૂર કરી અને અંતરને પવિત્ર સ્વચ્છ બનાવશે. છપૈયાની અંદર ભગવાનનું પ્રાગટ્ય થયું છે. ખરેખર એ ભૂમિકા કેટલી ભાગ્યવંતી હશે. અક્ષરધામથી મહારાજ પધાર્યા અને છપૈયાની ભૂમિ ઉપર પહેલા પોતાના ચરણાવિંદ પધરાવ્યા છે. એવી જ ભાગ્યવંતી ભૂમિ હોય તો આ માનુકવા એ પણ ભાગ્યવંતી ભૂમિ છે, કે આ ભૂમિ ઉપર પણ મહારાજ બહુ વિચરણ કરેલું છે, બહુ ફર્યા છે. અનેક ચરિત્રો મહારાજે આ ભૂમિકા ઉપર કરેલા છે. ભગવાનનું પ્રાગટ્ય થયું છે, દરેકને ભક્તજનો ખૂબ આનંદ છે, ખૂબ આનંદ છે. આજે ધર્મ અને ભક્તિને તો આનંદ સમાતો જ નથી. તમામ છપૈયા વાસીઓ આજે આનંદની અંદર છે. થઈ સર્વે સુખની સંપત્તિ રે, પ્રભુ પ્રગટે ગઈ વિપત્તિ રે, સત્યવાદી જન પામ્યા સુખ રે, થયું દૈત્ય સુરને દુખ રે. સુખની સંપત્તિ મળી છે, સંપત્તિ ભક્તજનો દરેકને મળે છે. થઈ સર્વે સુખની સંપત્તિ, સમજાય છે ને? તમારી પાસે કદાચ પૈસા હોય, ડોલર હોય, પાઉન્ડ હોય, જમીન હોય, મકાન હોય, તો આપણે એને સંપત્તિ કહીએ, સંપત્તિ કહેવાય, પણ એ સુખની સંપત્તિ ન કહેવાય. એમાંથી સુખ મળે જ એનું કંઈ નક્કી ન કહેવાય. પણ જે ભગવાન પ્રગટ થયા છે અને ભગવાન થકી જે સુખ મળે છે ભક્તજનો, એ જ સાચું સુખ છે અને એ જ સુખની સંપત્તિ છે. અને ભગવાનનું જે પ્રગટ્ય થાય ત્યાં કોઈ વિપત્તિ બાજુમાં આવતી જ નથી. એટલે હવે ચિંતા કરતા નહીં કે કોઈ વિપત્તિ આવે. અહીંયા ભક્તિનગરની અંદર ભગવાનનું પ્રગટ્ય થયું છે, હવે અહીં કને કોઈ વિપત્તિ બાજુમાં જ આવવાની નથી. કોઈ ઉપાધિઓ કે કોઈ વિપત્તિ અહીં નહીં આવે. પણ જ્યારે ભગવાન પ્રગટ થાય ત્યારે દરેકને સુખ હોય. સત્યવાદી જે હોય, સજ્જન પુરુષ હોય, એને તો સુખ થયું છે ને, સુખને પામ્યા છે. પણ દુઃખ કોને થાય? થયું દૈત્ય અસુરને દુઃખ રે. જે અસુર લોકો હતા, જે દુષ્ટ કાલિદત્ત આદિ અસુરો, એને દુઃખ થયું છે. બધા ભેગા થયા છે, મીટિંગ બોલાવી છે. આમ તમે જો તો ભાગવતની કથા તમે સાંભળતા હો તો ત્યાં એમ જ આવે, કૃષ્ણનું પ્રગટ્ય થયું, ગોકુળમાં ગયા અને કંસે મીટિંગ બોલાવી. અહીંયા કને કાલિદત્તે અસુરાંશોને ભેગા કર્યા, કે જે દેવીએ કહેલું હતું કે તારો કાળ જન્મશે અને તારો વિનાશ કરશે. એ વાત સત્ય થઈ છે. કાલિદત્ત કહે છે વાત સત્ય થઈ છે, અને ધર્મ અને ભક્તિને ઘેર ભગવાનનું પ્રાગટ્ય થઈ ચૂક્યું છે. અસુરનો સંહાર કરવાને માટે નિશ્ચય ભગવાનનો અવતાર થઈ ચૂક્યો છે.
માટે આપણે ઉપાય કરીએ કે આવેલું જે મૃત્યુ એમાંથી આપણે ઉગરી જઈએ, આપનું મૃત્યુ ન થાય એ માટે કંઈક ઉપાય કરીએ. કાલિદત્ત જેવા અસુર હોય એ મૃત્યુથી બચવા માટે ઉપાય કરે છે, ભક્તજનો મૃત્યુથી બચવાના ઉપાય ન કરતા, એ તો આવવાનું જ છે. પણ ઉપાય કરવો હોય તો તમારું મૃત્યુ સુધારવા માટે ઉપાય કરજો કે મારું મૃત્યુ સુધરી જાય, એનો ઉપાય ભક્તજનો કરવાનો છે. કાલિદત્ત વિચારે છે કે હમણા હરિહશે બાળ નાનો રે, મારો એને કરી કડ છાનો રે, મેલો કૃત્યાઓ કરી અપાર રે, કરે તરત હરિનો સંહાર રે. અસુરો વિચારે છે કે અત્યારે બાળક નાનો છે, હજુ તો જન્મ થયો છે અને બે ચાર દિવસ થયા છે, એને પતાવી નાખો, કૃત્યાઓને મૂકીને એનો સંહાર કરી નાખો. રોગની શરૂઆત થાય, દવા થઈ જાય તો પછી રોગ આગળ વધે નહીં, એમ શત્રુ પણ એ સ્ટ્રોંગ થાય, મજબૂત થાય એ પહેલા એનો વિનાશ કરી નાખવો જોઈએ. શત્રુની શક્તિ વધવા દેવી ન જોઈએ. કાલિદત્તે વિચાર કર્યો અને કૃત્યાઓને ઉત્પન્ન કરેલી છે, અને કાલિદત્તે કૃત્યાઓને કીધું, જાઓ છુપિયાની અંદર અને તે ધર્મ અને ભક્તિને ત્યાં જે બાળનો જન્મ થયો છે એને ઉપાડી અને અહીં લઈ આવો. કૃત્યાઓ આવી છપિયાની અંદર. છઠનો દિવસ, રાત્રિ થયેલી છે, બધાએ આરામથી સૂતા છે. ભક્તિ માતાના ખોળાની અંદર બાળ પ્રભુ રમી રહેલા છે અને ત્યાં કૃત્યાઓ આવેલી છે. વિકરાળ જેનું ભયંકર રૂપ છે, ગર્જનાઓ કરતી આવી છે, વિખેલા વાળ છે, ભયંકર એના નેત્રો છે, લાંબા લાંબા દાંત છે. આવી કૃત્યાઓ ત્યાં આવેલી છે અને ખાવ ખાવ કરતી ત્યાં પહોંચી છે, અને જે ભગવાન બાળ પ્રભુ ભક્તિ માતાના ખોળામાં રમે છે ત્યાં ગઈ છે, ભગવાન ઉપાડી અને આકાશ માર્ગે રવાની થયેલી છે. આકાશ માર્ગે રવાની થઈને ભક્તિ માતાને દુઃખ થયેલું છે, રુદન કરવા લાગ્યા છે, ધર્મદેવ ત્યાં આવ્યા છે, અને તે સમયે ધર્મ અને ભક્તિ પોતાના કુળદેવ એવા હનુમાનજીને યાદ કર્યા છે કે રક્ષણ તો એ કરશે, અને ધર્મ ભક્તિ ગુરુદેવ એવા હનુમાનજીને યાદ કર્યા. સુણી ભક્તિ ધર્મનો વિલાપ રે, આવ્યા હનુમાન ત્યાં આપ રે, કહે કે મરુવો છો દંપતિ રે, કહો ટાળું તમારી વિપતિ રે. હનુમાનજી પ્રગટ થયા છે, કહ્યું કે હે ભક્તિ, હે ધર્મ, સુકામ શા માટે વિલાપ કરો છો, તમને કઈ આપત્તિ આવી છે મને કહો. અને ત્યારે ભક્તિએ કહ્યું કે હનુમાનજી, આ કૃત્યાઓ અહીં આવેલી હતી ને એ કૃત્યાઓ મારા બાળકને, મારા પ્રભુને એ કૃત્યાઓ આકાશ માર્ગે લઈ ગઈ છે, હવે શું કરવું, ક્યાં જવું? ત્યારે હનુમાનજી કે, માં તમે ચિંતા ન કરો, અબગડી જવું છે ને આ આવ્યો લઈને. અને આ બાજુ કૃત્યાઓ ભગવાને લઈ આકાશ માર્ગે ગયેલી છે, જંગલમાં જઈ આંબા વાડ્યું, ત્યાં ગઈ અને ત્યાં ભગવાનની જમીન પર સુવડાવ્યા, અને ચારે બાજુ કૃત્યાઓ ભેગી થઈ અને મંડી બૂમો પાડવા, ખાઓ ખાઓ મારો મારો આમ બૂમો પાડતી હતી. તે હનુમાનજી ત્યાં આવ્યા છે, અને હનુમાનજી ત્યાં આવી કરી અને એક રાડ પાડી છે. કૃત્યાઓ ભયભીત થયેલી છે, જ્યાં ભાગવા જાય તે હનુમાનજીએ પોતાની પૂંછડી લાંબી કરી છે, અને પૂંછડી લાંબી કરી અને મોટો ભારો બાંધ્યો છે. બારો બાંધીને લતોના પ્રહાર કરવા લાગ્યા છે, વારંવાર લતોના પ્રહાર કરવા લાગ્યા. કૃત્યાઓ રાડો પડવા લાગી, બૂમો પાડવા માંડી છે, માફી માંગવા લાગી, હે પવન સુત, હે હનુમાન, અમને છોડો, અમને છોડો, હવે છપૈયામાં ફરી ક્યારે નહીં આવીએ, અમને જવા દો, અમને જવા દો, આજ પછી ન લઉં એનું નામ રે, પછી આવું નહીં, આને ઠામ રે. હે હનુમાનજી, અમને જવા દે, હવે ક્યારે પણ આ છપૈયાનું નામે નહીં લઈએ, ક્યારે સામું પણ નહીં જોઈએ, છપૈયા તરફ દ્રષ્ટિએ નહીં નાખીએ, આજ અમને મેલો.
અને હનુમાનજીએ તો જેમ ગોફણમાં પથ્થર નાખીને ફેરવીને ઘા કરો ને, એમ હનુમાનજીએ પૂછડી ફેરવીને એવો ઘા કર્યો છે. અને જેવી કૃત્યાઓ ભાગી છે એ અધમુઈ થયેલી કૃત્યાઓ દોડતી દોડતી જાય છે કાલિદત્ત પાસે અને કીધું કે એ મહાવીર છે, એની સામે તું ક્યારે થતો નહીં, નહીં તો તારો પણ વિનાશ થઈ જશે, નક્કી રાખજે. કૃત્યાઓ ચાલી ગયેલી છે. આ બાજુ હનુમાનજી મહારાજ બાળ પ્રભુને હાથમાં લઈ રમાડતા રમાડતા છપૈયા આવ્યા છે અને ધર્મ ભક્તિને હનુમાનજી આપ્યા છે. હનુમાનજી બાળક આપ્યા, ધર્મ ભક્તિને આનંદ થયેલો છે. હે હનુમાનજી તમે બહુ કૃપા કરી, બહુ સારું કામ કર્યું. હે હનુમાનજી મહારાજ, જો તમે ન હોત ને તો કોણ જાણે આ મારા બાળકનું સુવે થાત. ત્યારે હનુમાનજી કહે છે કે હે માં, તમે કેવી વાત કરો છો, તમે જાણો છો આ કોણ છે? આ તો કાળના પણ કાળ છે, અનંત કોટી બ્રહ્માંડના નિયંતા છે. એના એક આંખના પલકારે બ્રહ્માંડ સર્જાય ને બ્રહ્માંડનો વિનાશ થાય એવા સમર્થ પ્રભુ છે, એને કોણ મારી શકે, એને કોણ અડી શકે? ભક્તિ અને ધર્મને બાળ પ્રભુને સોંપી હનુમાનજી અંતર ધ્યાન થયેલા છે. અને તે દિવસથી ધર્મ અને ભક્તિએ નિયમ લીધો કે આજથી દરરોજ દર શનિવારે હનુમાનજીને તેલ ચડાવી અને એક નાળિયેળ અર્પણ કરવું, આવો નિયમ ધર્મ ભક્તિએ ભક્તજનો લીધેલો છે. ભક્તો આ કથા શીખવાડ, વિપત્તિ આવે ને ત્યારે બીજા કોઈને યાદ ન કરે જવું, આપના કુળદેવ હનુમાનજી મહારાજ છે. વિપત્તિ આવે તો એને યાદ કરજો, શનિવારે જજો, થોડું તેલ ચડાવજો, એક નારિયેળ તમે અર્પણ કરજો, પ્રસાદ લેજો, તમારી વિપત્તિ બધી દૂર થઈ જશે. મહારાજ કીધું આપત આવે ને ત્યારે હનુમાનજીને યાદ કરવા, બીજા કોઈને નહીં. સ્વામી લખતા કહે છે કે ભગવાન ધીરે ધીરે મોટા થાય, હવે ભગવાનના સંસ્કારો કરવાના છે. આપની ભારતીય સંસ્કૃતિ પ્રમાણે, સનાતન ધર્મ પ્રમાણે, વૈદિક પરંપરા અનુસાર બાળકના 16 સંસ્કાર કરવામાં આવે છે. જેના સંસ્કાર થાય એ બાળક તેજસ્વી બને છે, વિદ્વાન બને છે અને સંસ્કારી બને છે. એટલે આપની પરંપરા અનુસાર સંસ્કાર થવા જોઈએ. ગર્ભધાન સંસ્કાર થાય, જાતકર્મ સંસ્કાર થાય, જન્મ થયા પછી આ બધા સંસ્કારો, જન્મ પહેલાના સંસ્કારો, તો આ બધા ભક્તજનો સંસ્કાર આપણે કરવાના હોય છે. આજે બાળ પ્રભુના શાસ્ત્ર વિધિ પ્રમાણે પારણિયાનો સંસ્કાર કરવામાં આવ્યો છે. ભગવાનને પારણીની અંદર પોઢાડ્યા છે. વૈશાખ વદ એકાદશીનો દિવસ, એ દિવસે ભગવાન બાળ પ્રભુને પૂર્વ દિશા તરફ મસ્તક રાખીને શણગારેલા સરસ મજાનું સોનાનું પારણું એમાં ભગવાનને સુવડાવી અને માતાએ ઝુલાવ્યા છે. આ સંસ્કાર કર્યો છે. ત્યાર પછી સમય જતા નામકરણ સંસ્કાર કરવામાં આવ્યો છે. શાસ્ત્રના મત પ્રમાણે જે સમય જે નક્ષત્ર જે રાશિ હોય તેને અનુરૂપ નામ રાખવામાં આવે છે. પણ ઘણી વાર ભક્તજનો એવું પણ બનતું હોય કે મૂળ નામ કરતા હુલામણું નામ વધારે પ્રસિદ્ધ હોય છે, અને હુલામણું નામ હોય એનાથી વધારે વધારે લોકો બોલાવતા હોય. કદાચ આપણે મૂળ નામનો ખ્યાલ ન હોય પણ હુલામણું નામ હોય એનાથી વિશેષ બોલાવીએ છીએ, અને એમાં હેત પણ અને વાહલ પણ વધારે હોય. એટલે પ્રભુનો જન્મ થયો, નામકરણ સંસ્કાર પહેલા છુપૈયા વાસી ભક્તિ માતા દરેક નર નારીઓ ભગવાનને ઘનશ્યામ કહીને બોલાવતા હતા. આ ભગવાનનું હુલામણું નામ છે ઘનશ્યામ. છપૈયા વાસીઓ પ્રેમથી વાલથી ઘનશ્યામ કહીને બોલાવતા. ઘન એટલે વાદળ, એની સમાન શ્યામ એની મૂર્તિ હતી એટલે ઘનશ્યામ કહીને બોલાવતા. આ પ્રભુનું હુલામણું લાડકું નામ છે. એટલે તો આપણે ઘનશ્યામ, હા કેટલી મજા આવે ઘનશ્યામ નામથી પ્રભુને બોલાવવાની.
પણ ભક્તજન નામકરણ સંસ્કાર છે, એટલી સંસ્કાર થવો જોઈએ. એક દિવસ હરિ ઈચ્છાથી ધર્મદેવને ઘેર માર્કંડે મુનિ આવ્યા છે. ઋષિ આવ્યા, ધર્મદેવ આદરથી આતિથ્ય સત્કાર કર્યો છે, પૂજા કરી છે, અર્ઘ્ય આપ્યું છે, આસન આપ્યું છે, થાળ આપ્યો છે. ઋષિ મહારાજ જમી તૃપ્ત થયા છે. ધર્મદેવ કહે છે, હે મુનિ મહારાજ, આપના આગમનથી આ મારું ઘર આજે પાવન થઈ ગયેલું છે. હાથ જોડી પ્રાર્થના કરે છે કે હે ઋષિ મુનિ, આપ ક્યાંથી આવો છો, આપનું નામ શું છે, આપ કોણ છો અને તમે શું શાસ્ત્રનો અભ્યાસ કરેલો છે એ કહો. અને ત્યારે ઋષિ કહે છે, ત્યારે ઋષિ કહે, શુણો વચન રે, આવું છું તીર્થ કરી અટન રે, માર્કંડે મારું નામ જાણો રે, ભણ્યા છીએ વેદ ને પુરાણ રે. ત્યારે ઋષિ મહારાજ કહે છે કે હું તીર્થયાત્રા કરતો અહીંયા આવ્યો છું, મારું નામ માર્કંડે મુનિ છે અને હું વેદ અને શાસ્ત્રનો અભ્યાસ કર્યો છે, અને હે ધર્મદેવ, વિશેષપણે તો હું જ્યોતિષ શાસ્ત્રને જાણું છું અને મારા શિષ્યોને એ જ્યોતિષ વિદ્યા ભણાવું છું. આવી જેમ વાત કરી તો ધર્મદેવ વિચાર કરે કે આવા ઋષિ મુનિ માર્કંડે મુનિ પુત્રના ગુણ અને કર્મે કરીને બીજા અનેક નામ પડશે, અનેક નામ પડશે. અને ભક્તજનો આપણે જાણીએ છીએ કેટલાય નામ ભગવાનના છે, અનંત નામ છે. ભક્ત જે નામથી પુકારે એ નામે ભગવાન તૈયાર થઈ જાય છે. હે ધર્મ, આ તમારા પુત્રનું કોઈ નામ ઉચ્ચારણ કરશે, ભૂલથી પણ અજાણતા પણ કોઈ પણ જીવાત્મા ભલે ને પાપી જીવ હોય પણ એકવાર આ તમારા પુત્ર ઘનશ્યામનું નામ લેશે ને તે ભવસાગરને તરી અને ભગવાનના ધામને પામી જશે. અને આ તમારા પુત્ર તમારું દુઃખ દૂર કરી અને ધર્મનું સ્થાપન કરશે અને તમારા તમામ દુઃખનો નાશ આ તમારા પુત્ર કરશે. ચારેય દિશામાં એની કીર્તિ ફેલાશે. હે ધર્મદેવ, આ તમારા પુત્રના સદગુણો એનો પાર હું પામી શકું નહીં. એના કેવા કેવા સદગુણો છે, એ કેવા કેવા થશે અને કોની સમાન થશે? અને એ કહેતા માર્કંડે મુનિ કહે છે, થશે પૃથુ સમ શ્રોતાવાન રે, ભક્તિ ક્ષમા અમ્રરીશ સમાન રે, થાસે પૃથુ સમ શ્રોતાવાન રે, ભક્તિ ક્ષમા અમ્રરીશ સમાન રે. ઓ જન તન જેવો નિજ પ્રાણ રે, સદા
તમારા પુત્ર શ્રોતાવાનની અંદર એટલે કથા શ્રવણની વિશે પૃથુની સમાન થશે, કે જે પૃથુ મહારાજાએ કથા સાંભળવા માટે 10,000 કાન માગ્યા હતા, પૃથુ સમાન શ્રોતાવાન થશે અને ભક્તિ અને ક્ષમાની અંદર અમરીશની સમાન થશે. એ અમરીશની ભક્તિને મહારાજ યાદ કરે અને શિક્ષાપત્રીમાં એનું નામ નોંધે. અમરીશની સમાન ભગવાનની ભક્તિ કરવી અને ક્ષમા પણ અમરીશની સમાન કહેલી છે અને જ્ઞાન જનકના જેવું હશે. ક્યારે પણ ક્યાંય લોભાશે નહીં, જનકની સમાન જ્ઞાની થશે અને વૈરાગ્ય સુખદેવજીની સમાન, કે જે સુખદેવજી મહારાજ જન્મ થાય અને ઘર છોડી નીકળી જાય એવા સુખદેવજીની સમાન વૈરાગ્યવાન થશે અને દાસની સમાન એ હરિદાસ, દાસની અંદર તો હનુમાનજી જેવા થશે અને ભક્તજનો એ દાસની સમાન એ પ્રભુએ સેવા કરી હતી. એ તો કથા આવશે લોજની, એ લોજમાં મહારાજ રહે ત્યારે કેવી કેવી સેવાઓ કરતા હતા ત્યાં. હનુમાનજીની સમાન દાસ બનશે અને એક નિષ્ઠમાં એક ઈષ્ટમાં એક નિષ્ઠ, ઈષ્ટદેવમાં એક નિષ્ઠામાં નિષ્ઠા રાખવાની વિશે એ આ તમારા પુત્ર ઉમા એટલે કે મહા પાર્વતીજીની સમાન થશે. જે મહા પાર્વતીની એક નિષ્ઠા હતી, વરહુ શંભુ નત રહુ કુંવારી, મારા માટે એક શંભુ એ જ મારા એક પતિ થાય, એ સિવાય કુંવારી મરી જાઉં પણ અન્ય કોઈનું ધણી ન બનાવ, આવી નિષ્ઠાની અંદર આવા તમારા પુત્ર થશે. ભક્તો આવી નિષ્ઠા આપણે ભગવાનમાં રાખવાની છે, આપણા ઈષ્ટદેવની અંદર આવી નિષ્ઠા આપણે જોઈએ. અને પ્રહલાદની સમાન પણ આ તમારા પુત્ર થશે અને આગળ કહે છે. માર્કંડેય મુનિ કહે છે કે હે ધર્મદેવ, આ તમારા પુત્ર બહુ દયાળુ થશે અને દાતા પણ થશે. એ કેના જેવા? રંતી દેવની સમાન. ભક્તજનો રંતી દેવનો ઇતિહાસ આપણે જાણીએ છીએ કે જે રંતી દેવ રાજા થઈ ગયા, જેમના જીવનની અંદર એક સમય એવો આવ્યો કે 49 ઉપવાસ થયા છે, ન મળે જળ કે ન મળે અન્ન, અને એમાંય પણ એક 50મી દિવસે કદાચ કંઈક થોડુંક ખાવાનું મળ્યું ને થોડું પાણી મળ્યું. એ પણ તમે જાણો છો કે એક ભિક્ષુક આવ્યો, એક ચંડાળ આવ્યો, એને અર્પણ કરી દીધેલું હતું.
રંતિદેવ રાજા થઈ ગયા. એ રંતિદેવની સમાન આ તમારા પુત્ર દયાળુ થશે, અને જીવાત્માને જ્ઞાન આપવાની વિશે આ તમારા પુત્ર નારદની સમાન થશે. અને પ્રશ્ન ઉત્તર કરવામાં તો બૃહસ્પતિ સમાન થશે, કે જે બૃહસ્પતિ દેવતાઓના ગુરુ છે. અને ધીરજવાનની અંદર આ તમારા પુત્ર બળી રાજાની સમાન થશે, કે જે બળી રાજાની ભગવાનને કેટલી કસોટી લીધી વામનજીએ, છતાંય પણ બલી રાજા ધીરજમતી ડગ્યા ન હતા એવા ધીરજવાન તમારા પુત્ર થશે. હે ધર્મદેવ, વળી આ તમારા પુત્રના હાથની અંદર હસ્તમાં કમળ આદિ રેખાના ચિહ્નો રહેલા છે. અને હે ધર્મ, આ તમારા પુત્ર ઘનશ્યામ એના બંને ચરણની અંદર અષ્ટકોણ, ઉર્ધ્વ રેખા, સ્વસ્તિક, જાંબુ, જવ, વજ્ર, અંકુશ, ધ્વજ, પદ્મ, ત્રિકોણ, કળશ, ગોપદ, ધનુષ્ય, મત્સ્ય, અર્ધચંદ્ર, વ્યોમ, આ 16 ચિહ્નો રહેલા છે. માટે આ તમારા પુત્ર કોઈ સામાન્ય માણસ નથી, પરાત્પર પરબ્રહ્મ આ તમારા પુત્ર છે. જે કોઈ જીવાત્મા એને શરણે જાશે એનો ઉદ્ધાર આ તમારા પુત્ર કરશે. આ દરેક જીવાત્માઓને અભય દાન આપશે અને મોટા મોટા એનું સન્માન કરશે, લાખોના નિયંતા થશે, મોટા મોટા રાજાઓ એના ચરણે મસ્તક નમાવશે. હે ધર્મદેવ, આ તમારા પુત્રના સદગુણો એ કેટલા છે એને પાર હું પામી શકું એમ નથી. અને ધર્મ અને ભક્તિએ એ પોતાના પુત્ર ઘનશ્યામના ગુણો સાંભળી અને અતિશય પ્રસન્ન થયેલા છે ને રાજી તો થાય ને. કોઈકનો દીકરો હોય અને એના કોઈ વખાણ કરે કે તમારો પુત્ર ભવિષ્યની અંદર આવો મહાન થશે, તો કયા માતા પિતાને આનંદ ન હોય કે મારો દીકરો આવો થશે? એનો આનંદ દરેકને જ હોય છે. ધર્મ અને ભક્તિએ ઋષિને દાન આપેલું છે. 2 દિવસ ત્યાં રહી અને માર્કંડે મુનિ ત્યાંથી નીકળી અને પ્રયાગરાજની અંદર ગયેલા છે. આ બાજુ ધર્મ અને ભક્તિ રાજી થઈ અને હવે હરિ કૃષ્ણવા નામથી બોલાવે છે. આમ કરતા કરતા 4 મહિના થયેલા છે, 5મો મહિનો બેઠો છે. 5મે મહિને ધર્મ અને ભક્તિ એક સંસ્કાર કર્યો છે. એ સંસ્કાર છે ભૂમિ ઉપવેશન સંસ્કાર કર્યો છે. 1829 સાલ છે, શ્રાવણ શુદ્ધ એકાદશીનો દિવસ છે. એ દિવસે ધર્મ દેવે પોતાના પુત્ર ઘનશ્યામને ભૂમિ ઉપર બેસાડી અને એ જે સંસ્કાર કરવામાં આવે એ સંસ્કાર કર્યો છે. અને પૃથ્વી દેવી સહિત વરાહ ભગવાનનું પૂજન કરેલું છે. શાસ્ત્રવિધિ પ્રમાણે સંસ્કાર થયેલો છે. આમ કરતા કરતા 7 મહિના થયેલા છે. 7 માસના ભગવાન થયા ત્યારે કર્ણવિધ સંસ્કાર કરાવેલો છે. ભગવાનના બંને કાન વિદ્યા છે. આ પણ ભક્તજનો સંસ્કાર છે, કાન વિધવા જોઈએ. આજે ઘણા વિધાવે પણ એક વિધાવ્યો, બંને વિધાવાના બંને. આપની પરંપરા છે, અત્યારે કોઈ કરે તો નવીન લાગે આપને કે કાન ક્યાં વિદ્યાનંદ પર બુટી ચડાવે, રિંગ પહેરે. પણ આમ જોઈએ તો એક આપની પરંપરાઓ અનુસાર રાજા મહારાજાઓ પહેલે કાન વિધાવતા ને બુટીઓ પહેરતા. ધર્મદેવ એ પણ બધી કાન વિધાવતા ને બુટીઓ કર્ણની અંદર પહેરતા. એટલે કે નવીન નથી એ. આપની પરંપરાને અનુસાર કોઈ કાન વિધાવતા હોય તો વાદો નહીં, ભલે વિધાવે. કર્ણવેદ સંસ્કાર થયેલો છે. ત્યાર પછી 800 મહિનો આવ્યો છે. 800 વદ બીજના દિવસે અન્નપ્રાશન સંસ્કાર કરાવેલો છે. ભગવાનના મુખની અંદર સૌ પ્રથમ પહેલું અનાજ મૂક્યું છે, એને કહેવાય અન્નપ્રાશન સંસ્કાર કરાવ્યો છે. અને એક દિવસ ધર્મદેવ વિચારે છે કે મારા પુત્ર મોટા થઈને કેવા થશે, એ માટે વૃત્તિ પરીક્ષા કરેલી છે. એની વૃત્તિ કેવી છે, સમજાય છે ને? બાળકની વૃત્તિ કેવી છે, એનો સ્વભાવ, એની પ્રકૃતિ કેવી છે, એ આપણે જોવું જોઈએ.
અને વૃત્તિ જોવાને માટે ધર્મદેવે પરીક્ષા કરેલી છે. એટલે એક દિવસ ધર્મએ એના ઘરની અંદર સરસ મજાનો બાજુઠ મૂક્યો, એના પર રેશમી વસ્ત્ર પાથર્યું, એના પર સોના મોરું મૂકી, એક ભગવદ્ ગીતાનું પુસ્તક મૂક્યું છે અને એક નાની તલવાર મૂકી છે અને કહ્યું પ્રભુને કે ઘનશ્યામ આ ભાઈ આમાંથી કઈક વસ્તુ ઉપાડ. વિચાર કરે ધર્મદેવ કે આ શું ઉપાડશે, જો સોનામોર ઉપાડે તો મોટો ધનાઢ્ય થશે, તલવાર ઉપાડે તો મોટો યોદ્ધો થશે, અને જો ભગવદ્ ગીતા ઉપાડે તો મહાન વિદ્વાન થશે. વિચારે છે કે શું ઉપાડશે. નાનો બાળક નિર્દોષ હોય એને કેવું ન પડે, એ તો એની ઈચ્છા, એનામાં વિચાર શક્તિ ન હોય, જે ઉપાડે તે થાય. અને આજે ઘનશ્યામ મહારાજ ગોઠણ ભેર ચાલતા ચાલતા નજીક આવેલા છે અને વિચાર્યું કે આજે માર નથી જોતી સોનામોર, નથી જોતી તલવાર, આજે તલવાર ખેલ્યા વિના ધર્મનું સ્થાપન કરવું છે, એના માટે મારું હથિયાર આ ભગવદ્ ગીતા જ છે, એ સિવાય નહીં. અને એ ઘનશ્યામે ભગવદ્ ગીતા ઉપર પોતાનો હાથ મૂક્યો છે, પુસ્તક હાથમાં લીધેલું છે. આજે ધર્મ અને ભક્તિને ખૂબ આનંદ થયેલો છે કે જે અમારા મનમાં ઈચ્છા હતી કે મારો પુત્ર વિદ્વાન થવો જોઈએ, એ જોઈને ધર્મ અને ભક્તિને ખૂબ આનંદ થયેલો છે. ધર્મદેવ પણ એક વિદ્વાન છે, ઈચ્છા હોય ને કે હું જો વિદ્વાન હોઉં તો મારો પુત્ર પણ વિદ્વાન જ થાય. પણ ભક્તજનો સમય અનુસાર આપણે ચાલવું જોઈએ. ઘણી વાર ઘણા બાપ એવા પણ હોય કે હું જો આ કામ કરું છું તો એ પ્રમાણે જ મારો બાળક થવો જોઈએ, તેવું ઘણી વાર ન પણ બને. દરેકની વૃત્તિ અલગ હોય, દરેકનો અભ્યાસ અલગ હોય, દરેકની ઈચ્છાઓ અલગ હોય, એ પ્રમાણે એને તૈયાર કરવો જોઈએ અને એ પ્રમાણે એને માર્ગ આપવો જોઈએ તો બાળક આગળ વધી શકે છે અને આગળ કંઈક હાસિલ કરી શકે છે. આમ ધર્મ અને ભક્તિએ પરીક્ષા કરી છે. તમે પણ ક્યારેક ભક્તજનો પરીક્ષા કરજો તમારા બાળકની. હો ઘરની અંદર નાનો બાળક હોય, 10 મહિનાનો, હો બહુ મોટો થાય પછી નહીં, 10 મહિનાનો થયો હોય એ સમયે તમે ઘરમાં પરીક્ષા કરજો. આમ બાજુથી મૂકજો, એક વસ્ત્ર પાથરજો એના ઉપર અને પછી શું મૂકશો, થોડાક રૂપિયાની થકડી મૂકજો, 1000-2000ની થકડી, એક થકડી મૂકવાની, પછી એક પુસ્તક મૂકવાનું, એકાદું મોબાઈલ મૂકવાનો, અત્યારે એ કામ આવે ને મોબાઈલ, એક મોબાઈલ મૂકવાનો, બીજું શું મૂકશો, એક ગન મૂકવાની. પછી કેવું કે આ ઉપાડ, શું ઉપાડશે, આવે બાજુમાં જે ઉપાડે નક્કર લેવાનું ખાવ એ થવાનો. જો ઘન ઉપાડી તો કોઈક મોટો સિપાહી થશે, આવી આશા રાખવાની, આતંકવાદી નહીં. ઘન ઉપાડે તો ભારત ભૂમિનો એક મહાન સિપાહી થશે, મહાન ભારતનો રક્ષક થશે, આવી ભાવના કરવાની. કદાચ પૈસા ઉપાડે, ચિંતા ન કરતા પૈસા ઉપાડે તો એમ માનજો કે આ મારો પુત્ર મહાન દાનેશ્વરી દાતા થશે. અને પુસ્તક ઉપાડે તો નક્કી કરજો કે મારો દીકરો સાધુ થશે, વિદ્વાન થશે. એટલે હવે ટ્રાય કરવાની ઘરની અંદર, અનુમાન તો આવે કે કેવો થશે. ધર્મ અને ભક્તિએ પરીક્ષા કરી છે, ખૂબ આનંદ થયેલો છે. હવે ઘનશ્યામ મહારાજ ધીરે ધીરે જેમ ચંદ્ર આકાશમાં વૃદ્ધિ પામે એમ મોટા થવા લાગ્યા છે અને ઘરમાં અહી આમ તેમ રમે, દોડધામ કરે, ધીરે ધીરે બોલતા શીખ્યા છે અને તોતળું તોતળું બોલે, જેમ જેમ બોલે કાલું કાલું રે તેમ લાગે માતાજીને વાલું રે, કાલું કાલું બોલે છે. નાનકડો બાળક હોય અને એ કાલું કાલું બોલે કેવી મજા આવે, એ તમને અનુભવ હોય. મીઠી મીઠી ભાષા બોલતા હોય છે. ધર્મ અને ભક્તિ ચાલતા શીખવાડે છે. એ બે આંગળી પકડી, બે હાથ પકડી, ઉભો રાખે, ચાલતા શીખવાડે. વરી પડી જાય
વિખ્યા રડે પડે પેટ વળેરી અતિ દાખડી ઉમરો ચડેરી ખાય ગોટલિયા ગળ થલે ગણારે કરે ચરિત્ર બાળક તણારે. આજે ભગવાન બાળક બન્યા છે તો વરી ઉભા થાય, ઉમરો ચડવા જાય વરી પડી જાય, વરી ઉભા થાય ગોઠણ ભેર ચાલે ઘરની અંદર ટેકો દઈને ઉભા થાય, દીવાલને પકડી પકડી ઉભા થાય વળી પડી જાય એવા અસમર્થ દેખે સહુરે, પણ ધીર ગંભીર છે બહુરે. આજે ભગવાન બાળક બન્યા છે તો સંપૂર્ણ બાળક ચેષ્ટા ભગવાન કરે છે. આજે ભગવાન ચાલતા શીખે છે, જે દરેકને ચાલતા શીખવાડે એ આજે ભગવાન ચાલતા શીખે છે. કદાચ કઈ ભૂખ લાગે, દુઃખ લાગે, ભય એનાથી ક્યારે ભડકતા નથી એ આજે બાળક. નાના પર કોઈનો ભય નથી, દેવ કે અદેવ એ કોઈથી ડરતા જ નથી, ભૂત પ્રેત દનુજ કે રાક્ષસ રાક્ષસી એનો એને ભય જ નથી, નિર્ભય છે, અચળ છે. બીજા પણ શુભ ગુણો અનેક છે, ક્યારે પણ રૂવે નહીં હો, રૂવે નહીં, રાજી સદા રમે રે, તેમ તેમ સૌને તે ગમે રે, મીઠું મીઠું બોલે મુખે ગણો રે, લાગે સૌ જનને સોયા મણુ રે. ક્યારે પણ રૂવે નહીં હો, અને નાનકડો બાળક હોય ને એમ તો તમે જુઓ તો ઘણી પ્રકારના બાળક હોય, કેટલાક બાળક તો જેરી અડીએ તે ભેર રોવા લાગે, અને કેટલાક બાળક એવા હોય તમે એમને ગમે તે હેરાન કરો તો એ પણ રોવે નહીં, એવો બાળક હોય તો રમણવાની પણ બહુ મજા આવે હોય. ક્યારે પણ ભગવાન રોતા નથી, મીઠું મીઠું બોલીને આનંદ આપે છે, અને છપૈયાની નારીઓ એ રમાડવા આવે છે ભગવાનને. એ છપૈયા ગામની કેટલી સ્ત્રીઓ રમાડવા આવે છે ને મીઠો કલહ થાય છે. પાણી ભરવા જાય એ નિમિત્તે ઘરથી નીકળે, ધર્મદેવના ઘરે આવે અને ભક્તિ માતાની પાસે ઘનશ્યામની માંગણી કરે કે હે ભક્તિ માતા, તમે તો આખો દિવસ રમાડો છો, હવે અમને કંઈક લાભ આપો, અમે પણ રમાણીએ. અને આમ ભક્તિ માતાને ઘરે આવીને એ ઘનશ્યામને રમાડે છે, ભક્તજનો આપણે પણ રમાણીએ, અને આજે આપણે ભક્તિ માતાને પ્રાર્થના કરીએ કે અમને પણ તમારો ઘનશ્યામ રમાડવા માટે આપો. તો આજે આપણે ભક્તજનો એવી ભાવના કરજો આ ગીતની સાથે કે મારા ખોળાની અંદર બાળ પ્રભુ રહેલા છે અને ભગવાનને હું રમાડું છું, આવી ભાવનાની સાથે આપણે ભક્તિ માતા કને ભગવાનની માંગણી કરીએ. હે માં મને ઘનશ્યામ રમાડવા દે, 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 માં મને ઘનશ્યામ યાદ કરી રમાડતા આવજો ભગવાનને, આનંદ આવશે, રમાડો ભગવાનને. જેમ તમે તમારા બાળકને રમાડતા હો તમને અનુભવ હોય
તમારા બાળકને તમે કેમ રમાડો છો? ગલી પછી કરતા હો, માથે હાથ ફેરવતા હો, આનંદ કરાતા હો, ક્યારેક તેડી અને ઊંચો ઘા કરી અને કેચ કરતા હો, એ રીતે આજે ભગવાનને તમે અંતરથી રમાડો, આનંદ આવશે. હો તારે ખોડે બેઠો ઘનશ્યામ પ્યારો, તારે ખોડે બેઠો ઘનશ્યામ પ્યારો, હે આજ રમાડવાનો વારો છે મારો, આજ રમાડવાનો વારો છે મારો, હો આજ રમાડવાનો વારો છે મારો, આજ ભક્તજનો, આમ છપૈયાની નારીઓ ભગવાનને રમાડે છે. ભક્તો, એવી ભાવના અંતરમાં કરવાની કે આપણે પણ ભગવાનને રમાડીએ છીએ. આપણા ખોળાની અંદર બાળ પ્રભુ છે, તમે જેમ તમારા બાળકને રમાડો એમ આજે મહારાજને રમાડવાના છે. કાજે ઘનશ્યામને રમાડવાના છે, એનો આનંદ કંઈક ભક્તજનો જુદો જ હોય છે. આમ કરતા કરતા સમય જતા ધર્મદેવના મોટા પુત્ર રામ પ્રતાપજીના લગ્ન થયેલા છે. તર ગામના બળદેવ વિપ્રના સુશીલ અને ગુણવંતી એવા સુવાસની બાઈની સાથે ધામધૂમથી રામ પ્રતાપજીના લગ્ન થયેલા છે. ઘનશ્યામ મહારાજને 2 વર્ષ પૂર્ણ થયેલા છે, 3જું વર્ષ બેઠું છે. 3જા વર્ષે જેઠવદી પંચમીને દિવસે માતા પિતાએ કુળ પરંપરા અનુસાર જે જન્મના વાળ ઉતરવાના હોય
એ સંસ્કાર કર્યો છે, તેદી કર્યો છે, કુળ આચાર રે બાળ વાળ ઉતાર્યા તે વાર રે, કર્યો મોટો ઉત્સવ તે દંડ રે, તેડાવ્યા વિપ્ર ને હરિજન રે. એ દિવસે બ્રાહ્મણને બોલાવી અને મોટો ઉત્સવ કર્યો છે. કથા ભક્તજનો તમે જાણો છો, ઉત્સવ થયેલો હતો અને ઉત્સવની અંદર એ નાના બાળકો ઘનશ્યામને લઈ અને આંબા વાડિયામાં ગયેલા છે અને તે કાલિદત્ત આવેલો છે અને કાલિદત્તનો ભગવાનને પોતાની દ્રષ્ટિ દ્વારા વિનાશ કર્યો છે અને રક્ષણ ભગવાનનું થયેલું છે. ગોતા છપૈયાવાસી આવ્યા છે અને ભગવાન મળ્યા છે અને આમ ભગવાનનો બાળ વાળ ઉતરવાનો સંસ્કાર પૂર્ણ થયેલો છે. ત્યાર પછી અહીંયા છપૈયાની અંદર ઉત્પાતો થવા લાગ્યા એટલે ધર્મદેવ વિચાર કરે કે અહીંયા કંઈ ઉત્પાત ગણા થાય છે એટલે છપૈયા છોડી અને ધર્મ અને ભક્તિ અયોધ્યા રહેવા માટે આવ્યા છે. અયોધ્યામાં રામઘાટની સમીપે બરહટ્ટા નામનું શાખા નગર છે, ત્યાં ધર્મદેવને પોતાનું મકાન હતું. એક છપૈયામાં મકાન હતું ને એક મકાન હતું અયોધ્યાની અંદર, ત્યાં પણ રહેતા. અને સરજુની અંદર સ્નાન કરવા જાય, તિકાળ સંધ્યા કરી ભગવાનની પૂજા કરે છે ધર્મદેવ. અને એ જોઈને ઘનશ્યામ પણ હવે એ કરતા શીખ્યા છે. જેમ પિતા કરે છે એ પ્રમાણે ઘનશ્યામ મહારાજ પણ એ પ્રવૃત્તિ કરવા લાગ્યા છે. આ કથા ભક્તજનો શીખવાડે છે કે આપણે જે કરીએ છીએ તેવું જ આપણા બાળકો શીખે છે. તમે પૂજા કરશો તો તમારો બાળક પૂજા કરશે, તમે ઘરમાં કંઈ સારું પુસ્તક વાંચશો તો તમારો બાળક પુસ્તક વાંચશે. જેવું બાપો કરે એવું બાળક કરે છે. તમે વ્યસન કરશો તો તમારો બાળક શું શીખશે? એ એવું જ શીખશે. અને તમે ના પાડશો તો એ પણ માનશે નહીં. તમે ઝઘડો કરશો તો તમારા બાળકો પણ એમ જ કરશે. આ તો સંસાર છે. તમને ઝઘડાવાની ઈચ્છા થાય કે હવે કંઈક ઝઘડો કરવો જ છે, ઈચ્છા થઈ જાય, કદાચ થાય ઈચ્છા, તો તમારો બાળક સ્કૂલે જાય ને ત્યારે ઝઘડી લેવાનું પરસ્પર, ત્યારે પતિ પત્નીએ ઝઘડો કરી લેવાનો. પાછો બાળક ઘરે આવે ત્યારે ચૂપ, પછી નહીં કરવાનો ઝઘડો. એટલે શીખવાનું કે જો આપણા વડીલો આપણા મોટાઓ જો કંઈક એવું કરે તો પછી બાળક એવું શીખે છે. એટલા માટે જેવું બાપ કરે એમ દીકરો કરે. એટલે અહીંયા કને જ્યારે ધર્મદેવ સ્નાન કરવા જાય ભગવાનની પૂજા કરે તો આજે ઘનશ્યામ પણ એ પ્રમાણે જ કરે છે. ખાન પાન ખૂબ ખેલ જે હરે નથી ગમતું અંતરે એ હરે તાત સંગાતે સરજુ નાયરે પાછા આવે જ્યારે ઘર માયરે. આ ઘનશ્યામ મહારાજ એને ભગવાનની સેવા કરવી જ ગમે છે. સાધુ જેવો સ્વભાવ છે, ખાવું પીવું એ જાજુ એને ગમતું જ નથી. કે દરરોજ ખાવા જવું ને સરસ મજાની ભેલ ને પાઉ ભાજીને ખાવી, આવું ઘનશ્યામને જરાય ગમતું નહીં. જે મળે તે સાદો ખોરાક મહારાજ જમે છે, ભગવાનની મૂર્તિની પૂજા કરે છે. રમ્યામાં પણ અરુચિ ગણી રે, ભગવાનને રમવું પણ બહુ ગમતું નથી. અને હંમેશા સાચા સાધુ છે એની પાસે બેસવું એને ગમે છે. ગમે નહીં, અસાધુતા રંચરે, અસાધુની પાસે બેસવું ગમતું નથી. આમ કરતા કરતા ઘનશ્યામ મહારાજને 5 વર્ષ પૂર્ણ થયેલા છે. 5 વર્ષ પૂર્ણ થયા એટલે ધર્મદેવે હવે એને સ્કૂલની અંદર મૂક્યા છે, એડમિશન લીધેલું છે ગુજરાતી મીડિયમની અંદર. હો સંસ્કૃત ઇંગ્લિશ મીડિયમ નહીં, સંસ્કૃત મીડિયમની અંદર દાખલ કર્યા છે. વિદ્યાભ્યાસ ભગવાન કર્યો છે. જોત જોતાની અંદર તીવ્ર બુદ્ધિ હોવાથી થોડા દિવસની અંદર બધું શીખી ગયેલા છે. ધર્મદેવ તકી 6 અંગે સહિત વેદનો પણ અભ્યાસ કરેલો છે. અને આમ કરતા કરતા વૈશાખ મહિનો પૂર્ણ થતા હવે વૈશાખ મહિને ભક્તિ માતાએ 3જા બાળકનો જન્મ આપેલો છે. એટલે કે 1842ના વૈશાખ શુદ્ધ બીજના રવિવારે ભક્તિ માતાએ 3જા પુત્રને જન્મ આપ્યો છે. નામ પાડ્યું છે ઈચ્છા રામજી, આ નામ આપેલું છે.
ધર્મદેવ રહે છે અયોધ્યાની અંદર. તે સમયે કેટલાય બધા લોકો ધર્મદેવ પાસે આવે અને એની પાસે દીક્ષા ગ્રહણ કરે. ધર્મદેવ દીક્ષા આપે, રમાન સ્વામીની આજ્ઞા હતી, દીક્ષા આપે, ઉપદેશ આપે છે. એટલે એક દિવસ સપિયાની નારીઓ એવું જોઈને યુવતી જન્ન રે, ઈચ્છે ગુરુ કરવાની મન રે, પછી વિચારીને ધર્મ તન રે, નથી કરતા શિષ્ય પોતે ને રે. ધર્મદેવ વિચાર કરે કેટલી સ્ત્રીઓ આવી છે અને ધર્મદેવને પ્રાર્થના કરી કે તમે પણ અમારા ગુરુ થાઓ, જેમ પુરુષને દીક્ષા આપો છો એમ અમને પણ દીક્ષા આપો અને અમને ઉપદેશ આપો, અમે તમારા શિષ્ય થઈએ. ત્યારે ધર્મદેવ વિચાર કરે કે જો આવું થશે તો એ સારું ને, આ કળિયુગ ચાલે છે, સ્ત્રીઓને મંત્ર આપવાનું મને તો વાંધો નહીં, પણ આ પરંપરા ચાલશે તો કળિયુગની અંદર ભવિષ્યમાં સારું નહીં. એટલે સ્ત્રીઓની દીક્ષા સ્ત્રીઓ જ આપે એ બરાબર કહેવાય. એટલે ભક્તિ માતાને આજ્ઞા કરી કે જે કોઈ સ્ત્રીઓ આવે એને દીક્ષા તમે આપજો, એને ઉપદેશ પણ તમે આપજો. એ પરંપરા ભક્તજનો તે દિવસથી ચાલી આવે છે આપણા ઉદ્ધવ સંપ્રદાયની અંદર, કે પુરુષ હોય એના ગુરુ આચાર્ય મહારાજ સ્ત્રી હોય અને સ્ત્રીઓ હોય એના ગુરુ ગાદ્યવાડ સ્ત્રી હોય. અને આમે આપણે જોઈએ તો ઉપદેશ ગુરુ સાધુ હોય અને બહેનો માટે ઉપદેશ ગુરુ શાંખયોગી બહેનો હોય છે. આ પરંપરા આપણા સંપ્રદાયની અંદર જોવા મળે છે. આમ કરતા ઘનશ્યામ મહારાજને આઠમું વર્ષ બેઠું છે અને આઠમા વર્ષે ધર્મદેવે વિચાર કર્યો કે મારે ઉપનયન સંસ્કાર ધર્મ ઘનશ્યામ મહારાજનો કરવો છે. જ્યોતિષને બોલાવ્યા છે, ફાગણ સુદ દસમ સોમવાર એ દિવસે મુહૂર્ત નક્કી થયેલું છે. મુહૂર્ત પ્રમાણે જનોઈની તૈયારીઓ શરૂ કરવામાં આવી છે. સરસ ઘર રંગાવ્યું છે, રંગોળીઓ પૂરી છે. લીંબ વૃક્ષની નીચે એક સરસ મજાનો મોટો મંડપ બંધાવ્યો છે. ચારે બાજુ દીવાની હાંડીઓ ગોઠવી છે, ઝુમરુ લટકાવ્યા છે, રંગબેરંગી વસ્ત્રો બાંધ્યા છે, આસો પાલાવના તોરણો બાંધવ્યા છે. ફાગણ સુદ દસમનો દિવસ થયેલો છે. ધર્મદેવનું ઘર શરણાઈ, ઢોલ નગારા વાગવા લાગ્યા છે. સ્ત્રીઓ આજે મંગળ ગીતો ગાવા લાગી છે કે આજે તો ઘનશ્યામને જનોઈ આપવાની છે, અને બહેનો અને ભાઈઓ ગીતો ગાય છે. એ ગીતો આપણે પણ ગાઈએ આજે અહીંયા કને. હો સખી અબધન ગરાને આગાને, સખી અબધન ગરાને આગાને, ઘરો ઘર મંગળ ગવાયા આનંદ શ્રી ના
સંસ્કાર કરવાનો છે, વિધિવત મંડપ બનાવેલો છે, હવન કુંડ બનાવેલો છે અને કુંડ ની અંદર આહુતિ આપવા લાગ્યા છે, બ્રાહ્મણો મંત્ર ઉચ્ચાર કરવા લાગ્યા છે. આમ કરતા કરતા મંત્ર બોલાય છે, અગ્નિકુંડ ની અંદર આહુતિ અપાય છે, મુનન કરાવેલું છે, ઘનશ્યામ મહારાજ નું મુનન કરાવી, સ્નાન કરાવી, કોપિન સહિત પીળું પિત્તાંબર પહેરાવ્યું છે. ઘનશ્યામ મહારાજ યજ્ઞ મંડપ ની અંદર આવ્યા છે, માતા પિતા ને પગે લાગ્યા છે અને ત્યાર પછી આચાર્ય ભૂદેવે ઘનશ્યામ મહારાજ ને ઉપનયન સંસ્કાર જગનો પવિધારણ કરાવેલી છે અને ગાયત્રી મંત્ર નો ઉપદેશ આપેલો છે અને ગાયત્રી મંત્ર આપ્યો, ઉપનયન સંસ્કાર કરાવ્યો, ત્યાં સર્વત જય જયકાર થયેલો છે. બોલીએ છીએ ઘનશ્યામ મહારાજ ની, નામ ધૂમથી ઉપનયન સંસ્કાર પૂર્ણ થયેલો છે, દરેક ને ખૂબ ભોજન કરાવેલા છે. હવે માતા પિતા ઘર ની અંદર રહેલા છે અને ઘનશ્યામ મહારાજ માતા પિતા ની સેવા કરે છે, ચરણ ચંપી કરે છે. આજે ભગવાન પોતાના માતા પિતા ની ખૂબ સેવા કરે છે. ભક્તજનો કથા શીખવાડે, હે જુવાનો જાગો, તમારા માતા પિતા ની સેવા કરજો. મા બાપ નો ઉપકાર ક્યારે પણ પુત્ર પૂરી શકતો નથી, એનો ઉપકાર મા બાપનો છે. મા બાપની ખૂબ સેવા કરજો. આજે ભગવાન પણ મા બાપની સેવા કરે છે, ભલે ભૂલો બીજું બધું પણ મા બાપને ક્યારે ભૂલશો નહીં. એ તમારો તીર્થ છે, મા બાપ જે તમારું તીર્થ છે, મા બાપ જે તમારા ભગવાન છે, એમ જાણીને મા બાપની સેવા કરજો. તમે જેવી સેવા ભગવાનની કરો ને એવી સેવા મા બાપની કરજો, એમાં જ ભગવાનનો ખૂબ રાજીપો છે. આજે ભગવાન ખૂબ મા બાપની સેવા કરે છે. સમય જતાં ભગવાન વિચાર કરે કે મારે ઘરનો ત્યાગ કરી અને જંગલમાં જવું છે, વનમાં જવું છે, હજારો મુમુક્ષો મારી રાહ જુએ છે, પણ અતિ સ્નેહવાળા એવા મારા મા બાપ જ્યાં સુધી છે ત્યાં લગી ઘરનો ત્યાગ નહીં થાય. સમય જતાં જતાં ભગવાનને 11 વર્ષ પૂર્ણ થયેલા છે અને આ બાજુ પ્રેમવતી એટલે ભક્તિ માતાને શરીર તાવ આવ્યો છે. કાર્તિક સુધી અષ્ટમીનો દિવસ ભક્તિ માતા માંદા થયેલા છે, તાવ આવ્યો છે અને ઘનશ્યામ બાજુમાં આવ્યા છે અને ભક્તિ માતાને કહે, હે માં, હવે તમે આ સંસારમાંથી આ શક્તિ છોડી અને ભગવાનની અંદર મનને જોડો. જ્યારે મૃત્યુ નજીક આવે છે ને ત્યારે કરવાનું એ જ છે કે આસક્તિઓ વૃત્તિઓ અન્ય જગ્યાએથી તોડી અને ભગવાનમાં વૃત્તિ જોડવાની હોય છે. અને ભક્તિ છે એ જ ભગવાનને પામવા માટેનું એક શ્રેષ્ઠ સાધન જ હોય તો એ ભક્તિ છે. અને આમ કહી અને એ ઘનશ્યામ મહારાજે એ ભક્તિ માતાને હરિ ગીતાનો ઉપદેશ આપેલો છે. ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય અને ભક્તિ અને ભગવાનનો મહિમા આ તમામ હરિગીતાની અંદર એ ઘનશ્યામ મહારાજે ભક્તિ માતાને બધી કથા કહેલી છે. અને અંતે ભક્તિ માતા કહે છે કે હે પ્રભુ, હું તમને જાણું છું, એ તમે ભલે મારા પુત્ર છો પણ તમે સાક્ષાત ભગવાન છો એ હું જાણું છું.
અને અંતે ભક્તિ માતાના અંતરની અંદર ભગવાને પોતાનું મૂળ સ્વરૂપ એનું દર્શન કરાવેલું છે. અને ભક્તિ માતાએ પોતાની મનની વૃત્તિ એ ઘનશ્યામમાં જોડી કરી અને અખંડ ભગવાનનું ચિંતન કરતા કરતા ભક્તિ માતા આ દેહનું ભાન ભૂલ્યા છે. અંતરની અંદર ભગવાનને ઉતારતા ઉતારતા ભક્તિ માતા આ પંચ ભૌતિક દેહનો ત્યાગ કરી દિવ્ય દેહને પામી કરી અને ભગવત ધામને ભક્તિ માતા પામ્યા છે. અંતિમ સંસ્કાર કરાવ્યો છે ત્યાર પછી ધર્મદેવ હવે સાંખ્ય યોગ ધારણ કરી અને ઘરમાં રહેલા છે. ધર્મ પ્રમાણે એ ધર્મદેવ રહે છે, નિશદિન ભગવાનની યાદ કરે છે. સમય જતાં જતાં હવે ધર્મદેવને પણ તાવ આવેલો છે. અંતકાળ નજીક જાણી અને ધર્મદેવ પોતાના બંને પુત્ર રામ પ્રતાપ ઈચ્છારામને નજીક બોલાવ્યા અને કીધું કે હે રામ પ્રતાપ, હે ઈચ્છારામ, તમે મારી સાચી વાત કહું છું તે તમે સાંભળો અને યાદ રાખજો આ વાતને કે જે તમારા ભાઈ છે અને જે મારો પુત્ર છે જેનું નામ ઘનશ્યામ છે, જેને આપણે હરિ કહીએ છીએ, કૃષ્ણ કહીએ છીએ, એ કોઈ સામાન્ય માનવ નથી, એ જ પરાત્પર પરબ્રહ્મ છે. જેની આપણે પૂજા કરીએ છીએ, જેની આપણે માળા કરીએ છીએ, જે આપનો ઈષ્ટદેવ છે, એ જ મારો પુત્ર અને તમારો ભાઈ ઘનશ્યામ છે. એમાં એ કૃષ્ણ છે એવી નિષ્ઠા રાખી એની ભક્તિ કરજો, એને યાદ રાખજો, એનું ચિંતન કરજો, એમાં તમારું કલ્યાણ છે. અમંતકાળે ધર્મદેવ આ બંને પોતાના પુત્રને ઉપદેશ આપેલો છે. અને અંતે ઘનશ્યામ મહારાજે કીધું કે પિતાશ્રી, તમારી છેલ્લી શું ઈચ્છા છે? ત્યારે કીધું કે મારે ભાગવતની કથા સાંભળવી છે. અને એ સરસ ભૂદેવને બોલાવી અને કથાનું આયોજન કરેલું છે. 7 દિવસ સુધી કથા ચાલી છે અને 7મે દિવસે કથાનો વિધિ પૂર્ણ થયેલો છે. ધર્મદેવને અંગમાં તાવ અતિશય વધવા લાગ્યો છે. ત્રણેય પુત્ર બાજુમાં છે, આજે ઘનશ્યામ મહારાજ પણ બાજુમાં છે. અને ઘનશ્યામ મહારાજે છેલ્લે ધર્મદેવને પોતાના મૂળ સ્વરૂપનું જ્ઞાન આપેલું છે, દિવ્ય દર્શન આપ્યું છે. અને ધર્મદેવ પણ પોતાના પુત્ર ઘનશ્યામની અંદર વૃત્તિને સ્થિર કરી અખંડ ચિંતન કરતા કરતા ધર્મદેવ પણ આ દેહનો ત્યાગ કરી અને ભગવાનના ધામને પામ્યા છે. અંતિમ સંસ્કાર કર્યો છે. હવે ઘનશ્યામ મહારાજ સુવાસની ભાભી અને રામ પ્રતાપજીની સાથે રહે છે. હવે ઘનશ્યામ મહારાજ વિચાર કરે કે જે કામ માટે આવ્યો છું, જે માટે મારો જન્મ છે, એ કાર્ય મને હવે કરવા માટે આ ઘરનો ત્યાગ કરવો પડશે. પણ કેમ કરું? રજા માંગીશ તો રજા મને મળશે નહીં. મારી વિશે અતિશય સ્નેહવાળા પ્રેમાળ એવા જે મારા ભાભી સુવાસની, મારા ભાઈ, મારા મિત્રો, છપ્પૈયાવાસી જનો, એનો પ્રેમ એવો છે કે રજા લઈશ તો રજા મળશે નહીં, પણ બધાને સૂતા મૂકીને જવું પડશે. ભક્તજનો, આજે પ્રાત પર પરબ્રહ્મ આપણા માટે, આ ભક્તિનગરના ભક્તો માટે ઘર છોડવાનો સંકલ્પ કર્યો છે. અષાઢ મહિનો છે, વરસાદ વરસે છે, ગણપતિજીનું પૂજન કર્યું છે. કોઈ વિઘ્ન ના આવે એ માટે, કોઈ આડું ન પડે એ માટે ગણપતિનું પૂજન કરી. સંવત 1850 ની સાલ છે, અષાઢ સુદ 10મ નો દિવસ શુક્રવાર છે. વહેલી સવારે ભગવાન જાગ્યા છે, 4 વાગ્યાનો સમય છે, હજી કોઈ જાગ્યું નથી. વહેલા જાગી સરજુ નદીમાં સ્નાન કરવાના બહાને આજે ઘરનો ત્યાગ કરી અને મહારાજ વનની વાટ લીધેલી છે. ઘર પરથી મન ઉતર્યું છે અને વાલું વન લાગ્યું છે અને ભગવાન નીકળ્યા ઘર છોડી. અને ત્યારે કેવા શોભતા હશે ભગવાન! એક કોપિન છે, અચ્છાદન સહિત એક વસ્ત્ર છે, મૃગચર્મ છે, તુલસીની માળા છે, ઉદ્ધવપુંડ તિલક ભાલની અંદર છે, જટા મુગટ છે, પલાશનો દંડ હાથની અંદર છે, 4 સ્થાનનો ગુડકો રાખેલો છે, મુજની મેખલા છે, ભિક્ષાપાત્ર છે, બાલમુકુંદનો બટવો છે, શાલિગ્રામ છે સાથે. અને આવા વેશની અંદર સરજુ નદીને કિનારે આવ્યા છે. રાહ જુએ કંઈક આવી જાય વાણવાળો તો વાણમાં બેસી અને સામે કિનારે ચાલ્યો જાઉં, પણ
વાણ વાળો તો ના આવ્યો, પણ કૌશિક દત્ત ત્યાં આવેલો છે, અસુર છે, દૈત્ય ત્યાં આવ્યો છે. વિચાર કર્યો છે કે આજે આ મારો શત્રુ આજે લાગમાં આવ્યો છે, કાલિદત્તનો વધ કરનાર આજ ઘનશ્યામ છે, આજે લાગમાં આવ્યો છે, એકલો છે, કોઈ નથી, અને સરજુ નદી બે કાંઠા લઈને વહે છે. એટલે એ કૌશિક દત્ત અસુર પાછળથી આવી કરી અને ભગવાનને પકડી કરી અને સરજુની અંદર ભગવાનને ફેંક્યા છે. અને ભગવાન પણ અસુરને મોહ પમાડતા પમાડતા ઘડીક પાણીમાં ડૂબી જાય, ઘડીક બહાર આવે, વરી પાણીમાં ડૂબે, આમ કરતા કરતા ઘનશ્યામ પાણીમાં તણાવા લાગ્યા છે. તણાતા તણાતા સાડા ત્રણ પ્રહર અર્થાત 10.5 કલાક સુધી ભગવાન સરજુમાં તરતા તરતા 3 જોજન દૂર એટલે કે 36 કિલોમીટર સુધી ભગવાન સરજુમાં તણાતા તણાતા જ ગયેલા છે. ત્યાર પછી બહાર નીકળ્યા છે, ત્યાંથી ઉત્તર દિશા તરફ પ્રયાણ કરેલો છે, ભગવાન વનનો માર્ગ લીધેલો છે. સાંજ પડે છે, સૂર્ય જ આથમ્યો છે, ઘનઘોર જંગલ છે, અંધારું છે, મનમાં કોઈની બીક નથી. હો એકલા ચાલ્યા જાય છે જંગલની અંદર, અને આ બાજુ છપિયાની અંદર સવારનો સમય થયો છે, સ્વાસની ભાભી જાગ્યા છે, રામ પ્રતાપજી જાગ્યા છે. દરવાજો ખુલ્યો તો આજે ઘનશ્યામનો ઓરડો ખાલી છે, ઘનશ્યામની સૈયા ખાલી છે. વિચારે ક્યાં ગયા ઘનશ્યામ, મારો ઘનશ્યામ ક્યાં ગયો છે. તપાસ કરે છે, અહીંયા ત્યાં ક્યાંય જોવામાં ન આવ્યા. થયું કદાચ સરજુએ સ્નાન કરવા ગયા છે, પણ દી ઉગવા લાગ્યો. જે ઘનશ્યામ દરરોજ સવારે વહેલી પૂજા કરતા, આજે તો ઘનશ્યામ સરજુ સ્નાન કરી પાછા આવ્યા નથી, કોણ જાણે શું થયું છે. આમ કરતા ઘનશ્યામના મિત્રો આવ્યા, ઘનશ્યામ ક્યાં છે, હે ભાભી ઘનશ્યામ ક્યાં છે, ભાઈ ઘનશ્યામ ક્યાં છે, એને રાહ જોઈએ છીએ, એ ઘનશ્યામ ક્યાં છે. અમે તો બધે જોઈ આવ્યા, સરજુએ ગયા, મંદિરે ગયા, પણ ક્યાંય ઘનશ્યામ નથી. અને આ જ વાત સાંભળી તો સ્વાસની ભાભીના હૃદયમાં ફાડ પડી છે કે એ ઘનશ્યામ ક્યાં ચાલ્યા ગયા છે. મને માતા કહ્યું હતું કે ઘનશ્યામને સાચવજો, એ ક્યાંય ચાલ્યા ન જાય. હું ઘનશ્યામને સાચવી શકી નહીં, એ મારો ઘનશ્યામ ક્યાં ગયો હશે. આજે આખું અયોધ્યા, દરેકના આંખમાં આંસુ છે, ઘનશ્યામ કે દેખાતા નથી, બધા જ ખૂબ રડી રહેલા છે. સુવાસની ભાભીને તો એ વિરહની વેદના સહન થઈ શકતી નથી. બધા બાળકો આજે છપિયાની અંદર રડી રહેલા છે, ક્યાં ગયા હશે, શું થયું હશે. ત્યાં હનુમાનજી મહારાજ આવ્યા છે અને કીધું કે હે સુવાસની, હે રામ પ્રતાપજી, ચિંતા ન કરો, એ ઘનશ્યામ તમારા ભાઈ વનનો માર્ગ લીધેલો છે, તપ કરવાને માટે જંગલમાં ગયા છે, ચિંતા ન કરજો, હું એની સાથે જ છું. સુવાસની ભાભીને આશ્વાસન આપી હનુમાનજી મહારાજ ત્યાંથી અદૃશ્ય થઈ અને જ્યાં નીલકંઠવર્ણી જંગલમાં ફરે છે ત્યાં પહોંચ્યા છે. અને આ બાજુ ભગવાન નીલકંઠવર્ણી જંગલમાં એકલા જ ચાલ્યા જાય છે. ઘનઘોર જંગલ છે, જ્યાં સૂર્યનો પ્રકાશ પણ ન પડી શકતો હોય એવા જંગલમાં નીલકંઠવર્ણી એકલા ફરે છે. હવે નીલકંઠ થયા છે, હવે હો આજે વર્ણિરાજ જંગલમાં એકલા ફરે છે, જ્યાં પશુ અને પક્ષીનો પાર નથી. સિંહ, વાઘ, પાડા, હાથી, ગેંડા, રીછ, બીછ, કેસરી, સિંહો સામ સામે તાડુકે છે, જ્યાં મનુષ્ય કોઈ જઈ શકે નહીં. મહારાજ આજે નીલકંઠવર્ણી એકલા જાય છે, એમાં પણ પગમાં કઈ જોડા નથી, કોઈ ચાકરી નથી. કઠણ ભૂમિને કાકરા હતી, કરે કોમળ ચરણ ત્યાં ગતિ. કઠણ ભૂમિ છે, કાકરાઓ છે, અણવાણ પગે આજે ઘનશ્યામ મહારાજ આપના માટે આ જંગલનો માર્ગ ભગવાન લીધેલો છે. એકલા ચાલ્યા જાય, ફળ ફૂલ જે મળે તે જમે, નહીં તો જડપાને દિન નિગમે, કંદ મૂળ મળે કોઈ દિન, ધરી હરીને કરે ભજન. આમ જંગલમાં જાય, કોઈક દિવસ ફળ મળે, કોઈક દિવસ કંદ મૂળ મળે, કોઈક દિવસ ન મળે, તો ઉપવાસ ભગવાન કરે છે. આમ ઉપવાસ કરતા કરતા જાય છે અને
ઘર તો ક્યારે યાદ આવતું નથી. એક જ ધ્યેય કે પુલાશ્રમ જવું છે અને પુલાશ્રમ જઈને ત્યાં તપ કરવું છે, આવો એક જ એમનો ઈશક છે. ચાલતા ચાલતા એ ઘનઘોર જંગલની અંદર એક વટ વૃક્ષ નીચે બિરાજમાન થયેલા છે. શ્રવણ વદ અષ્ટમીનો દિવસ છે, એ દિવસે ભગવાન ત્યાં પહોંચ્યા છે. જંગલમાં ભગવાન એકલા જ બેઠા છે અને ત્યાં હનુમાનજી મહારાજ આવ્યા છે. ભક્તો, આજે ભગવાન આપણા માટે જંગલમાં આવ્યા છે, આપના માટે જ આટલું દુઃખ આટલું કષ્ટ ભગવાન સહન કરે છે. અહીં એક ચિઠ્ઠી આવી છે, બહેનો ભક્તો સભામાં બેઠા છે તે થોડા થોડા આગળ આવી જાય તો પાછળના બહેનો બેસી શકે, તો બહેનો ભક્તો આગળ આવી જાય તો થોડીક મોકળાશ થઈ જાય. હનુમાનજી મહારાજ ત્યાં આવ્યા છે, ફળ આપેલું છે અને એ સમયે રાત્રિનો સમય અને ત્યાં કાળ ભૈરવ જેનું સ્થાન ત્યાં રહેવાનું હતું એ ભૈરવ ત્યાં આવેલો છે. ભૂત પ્રેત સાથે છે, જ્યાં ભગવાન બેઠા છે ત્યાં આવ્યો છે અને ભગવાનને મારવા માટે તીસડું ગામ્યું છે અને તે હનુમાનજી આવ્યા છે અને હનુમાનજીએ પૂંછડીથી એ ભૈરવને પકડી, ભૂતોને પકડી, મૂષિકને પ્રહાર કરી અને દરેકનો ત્યાં સંહાર કરી ત્યાંથી ભગાડી મૂક્યા છે. આ ભૂત પ્રેત ત્યાંથી ભાગ્યા છે, વાતાવરણ શાંત થયેલું છે, ભગવાન તો ધ્યાન મુદ્રાની અંદર છે. સવારનો સમય થયો, સ્નાન કર્યું છે, સ્નાન કર્યું તે હનુમાનજી મહારાજ સરસ મજાના ફળ લાવ્યા, એ ફળને લઈ કરી ભગવાનને જમાડી અને પછી ભગવાનને નૈવેદ્ય લીધેલું છે. ભગવાન કીધું, હનુમાનજી મહારાજે, હનુમાનજી તમે અમારા કુળદેવ છો, રક્ષણ કર્યું તો સારું કર્યું, નહીં તો આ કાળ ભૈરવ આવ્યો તો એ અમારું તો ભક્ષણ કરી જાત. આ તમે આવ્યા ને બહુ સારું કામ કર્યું. હનુમાનજી કે પ્રભુ, ખોટા વખાણ ન કરો, આ કાળ ભૈરવ એનું ચાલે છે તમારી આગળ, તમે તો કાળના પણ કાળ છો, પણ આ મનુષ્ય ચરિત્ર તમે કરો છો, ચિંતા ન કરો. હે પ્રભુ, હું અખંડ તમે યાદ કરજો, હું તમારી પાસે આવી જઈશ. અને હવે નીકળ વર્ણી વન પૂછે આગળ વધ્યા છે. ઉત્તર દિશા તરફ ભગવાન ચાલ્યા છે. એ સમય એક પુરુષ સામે આવેલો છે અને પૂછ્યું, તમે કોણ છો? પણ તમે કોણ છો દયાળ આવ્યા આની સમય તત્કાર, ત્યારે તે કઈ શૂણો ભગવાન, હિમાચળ હું મૂર્તિમાન. હિમાલય મૂર્તિમાન ત્યાં આવ્યો છે અને કીધું કે હે વર્ણિરાજ, હું સાક્ષાત હિમાલય છું, તમારી સેવાને માટે અહીં આવ્યો છું, બોલો પ્રભુ શું સેવા કરું. ત્યારે કહે છે કે મને માર્ગ જોઈએ છીએ, કે મારે પુલાશ્રમ જવું છે, રસ્તો દેખાડો. એમ કહીને બતાવ્યું, વાટ ગરો ગુફા મહી વર્ણિરાટ, એમ ચાલતા આવશે મગ, એમ કહીને ન દેખાણો નગ. કીધું હે વર્ણિરાટ, જે દેખાય છે ને સામે ગુફા, જે પાણીનો પ્રવાહ વહેતો આવે છે, એ ગુફાની અંદર તમે પ્રવેશ કરો, અંદર જશો તો આગળ રસ્તો મળશે અને પુલાશ્રમ તમે પહોંચી જશો. અને વેતી ગુફાની અંદર આજે ભગવાન પ્રવેશ કર્યો છે. ચાલતા ચાલતા એક દિવસની અંતે ગુફાને પાર કરી આગળ વધ્યા છે અને ચાલતા ભગવાન શ્રી હરિ પુલાશ્રમની અંદર પહોંચ્યા છે. અતિ ચમત્કારી છે એહ કથા, થાય સુખી જન જે સેવે વૃથા, તપ ફળ મળે ત્યાં તરત, જ્યાં તપ કર્યું આગે વર્ત. જે પુલાશ્રમ જ્યાં ભરતજીએ તપસ્યા કરી હતી એ જગ્યાએ ત્યાં પહોંચ્યા છે. ચક્ર નદી છે, ગંદકી નદીમાં સ્નાન કર્યું છે, નિત્ય ભગવાનની પૂજા કરે અને મુક્તિનાથનું દર્શન કરે છે. ત્યાં ભગવાન નીલકંઠ વર્ણી એક પગે ઉભા રહી કરી
બે હાથ ઊંચા કરી અને વેદ માતા ગાયત્રી મંત્રનો જપ કરતા કરતા દુષ્કર તપ કરવા લાગ્યા છે. અતિશય કઠિન તપ ભગવાન ભક્તજનો કરે છે. તપ કરતા કરતા 4 મહિના પૂરા થયા છે. 4 મહિના સુધી ભગવાન કઠિન તપ કર્યું છે. એ પણ એ પુલાશ્રમની અંદર ખુલ્લા શરીરે આપણે જઈએ ત્યાં પુલાશ્રમમાં એ ગયા હોય ને ખબર હોય કે ખુલ્લા શરીરે કેમ ત્યાં રહેવાય. કેટલા તો જાકીટને ધાબળા પહેરીએ ત્યારે મન ત્યાં રહી શકાય એટલી ઠંડી ત્યાં છે. એ જગ્યાએ આજે નીલકંઠ વર્ણી ખુલ્લા શરીરે તપ કરે છે. આમ 4 મહિને તપ પૂર્ણ થતા કાર્તિક સુદ એકાદશીને દિવસે ભગવાન સૂર્યદેવ પ્રસન્ન થયેલા છે, દર્શન આપેલું છે. સૂર્યદેવે દર્શન દીધેલું છે, અતિ સ્વરૂપવાન છે, અંગો અંગ તેજ નીકળે છે. ઉભા થઈ દંડવત પ્રણામ કર્યા છે અને કીધું, હે સૂર્ય ભગવાન, તમે પ્રગટ થયા, દર્શન આપી હું ધન્ય ભાગ્યશાળી થયેલો છું. અને એ નિર્કર વર્ણીએ સૂર્ય ભગવાનની સ્તુતિ પ્રાર્થના કરી છે, પૂજા કરી અને પછી સ્તુતિ પ્રાર્થના કરી. ગદ ગદ કંઠે થઈ અને પ્રભુ બોલ્યા, શુદ્ધ તન તણી આંખે આંસુ રૂપા ચિંત તન જોડી હાથ કરે છે, સ્તવન હાથ જોડી અને નીલકંઠ વર્ણી ભગવાન સૂર્યદેવને સ્તુતિ પ્રાર્થના કરેલી છે. તમે તેજ પુંજ માર તન તમે તેજ પુંજ માર તન ભક્તજનો, જો આકાશમાં સૂર્ય જ ન હોય તો આપણે આ પ્રકાશ ન મળે. એકદમ સૂર્ય એવો હશે કે જેના પ્રકાશથી આખું જગત સુખી છે. બાકી ગમે એટલી ફોક્સ તમે બારો, એ રાત પડે, ગમે એટલા ફોક્સ તમે ચાલુ કરો, પણ આવો પ્રકાશ તો ક્યારે થાય છે જેવો એક જ ફોક્સ ભગવાને મૂકેલી છે સૂર્યદેવ રૂપ, એનો પ્રકાશ. અને એમાં પાપી પીડાય છે અપાર, એવા તમને નમસ્કાર હું કરું છું. કરી કા
ભગવાન શ્રી હરિએ આ પ્રમાણે ભગવાન સૂર્યદેવની સ્તુતિ કરેલી છે કે તમારે ઉગવે કરીને દિવસની ગણના થાય છે. સૂર્ય ઉગે છે અને આથમે છે, ખબર પડે કે એક દિવસ પૂરો થયો, સવાર થયું, બપોર થઈ, રાત પડી, આ જે ગણના છે સૂર્યદેવને કારણે થાય છે. તમે પ્રગટ દેવ છો, ઘણા દેવ છે પણ તમે પ્રગટ દેવ છો અને દર્શન આપો છો, તમારો પ્રતાપ છાનો નથી. માટે વરદાન આપો મને કે મને કામ ક્રોધ લોભ એક અંતર શત્રુ ક્યારે પણ પીડે નહીં, આવું વરદાન મને આપો. અને ભક્તજનો જુઓ શું માગે છે ભક્તો, માગતા આવડવું જોઈએ કે શું માગવું જોઈએ. આજે ખુદ ભગવાન માગે છે સૂર્યદેવની પાસે કે કામ ક્રોધ આદિક દોષો મને પીડે નહીં. ત્યારે ભગવાન સૂર્ય કહે છે કે ત્યારે સૂર્ય કહે સુખદાહી તમ વળી મારી છે મોટાઈ, આવો તેજ પ્રતાપ છે મારો તે તો સર્વે જાણો છે તમારો. સૂર્ય કહે છે કે હે પ્રભુ, આ જે મને મોટાઈ મળી છે ને એ પણ તમારા પ્રતાપ થી જ આ મોટાઈ મળી છે, પણ તમે જેમ કહ્યું છે એ પ્રમાણે તમને થશે આવું વરદાન હું તમને આપું છું એમ કહી અને સૂર્યદેવ અંતર ધ્યાન થયેલા છે. ત્યાર પછી કૃષ્ણ દેવની કહું કથાય તે રસાળ, ચંચળ થયા ચાલવા ઉતર દિશા મદયાળ. હવે ભગવાન ઉત્તર દિશા તરફ ચાલવા તૈયાર થયા છે. તપને પૂર્ણ કરી મુક્તિનાથ ભગવાને નમસ્કાર કરી અને પ્રભાત કાળે મહારાજ ત્યાંથી નીકળ્યા છે. એમ જોતા તે વન સમગ્ર રે આવ્યું એક ત્યાં બુટોલ નગ્ર રે, તેનો રાજા મહાદત્ત નામ રે, સર્વ પર્વતી રાજા નો શ્યામ રે. બુટોલપુર મહારાજ આવ્યા છે, આજે વર્ણિરાજ બુટોલપુર માં આવ્યા છે. ત્યાંનો મહાદત્ત રાજા અને એમની બહેન માયા રાણી સ્વાગત કરેલું છે પોતાના ભવનની અંદર, બેસાડી ખૂબ સેવા કરી છે અને એની સેવાથી પ્રસન્ન થઈ કરી અને ભગવાને એમને પોતાના સ્વરૂપનું જ્ઞાન આપેલું છે, દિવ્ય જ્ઞાન નીલકંઠ આપેલું છે એમને. અને ત્યાંથી આગળ વધ્યા છે. આગળ ચાલતા ચાલતા એક વર્ષને અંતે ગોપાળ યોગીના આશ્રમને પામ્યા છે. અતિ ઉચ્ચ એક વટ વૃક્ષ છે અને ત્યાં સુંદર વટ વૃક્ષની નીચે ગોપાળ યોગી તપસ્યા કરે છે, ત્યાં એનો આશ્રમ છે, ત્યાં પહોંચ્યા છે. મહાન મોટા ગોપાળ યોગી ઉદાર એની ભાવના છે, ત્યાં પહોંચ્યા છે અને નમસ્કાર કરી બિરાજમાન થયેલા છે. જીમવાલા વેડગથી આવેરી તેને મળે જેમતી ભાવે રે, એમ પામ્યા છે અતિ આનંદ રે. પછી વળી બેઠા મુનિ અંદરે ભેટ્યા છે, પરસ્પર સમાચાર પૂછ્યા, વૃતાંત કહેલું છે એકબીજાનું. કઈ આપણે રેસુ બે મળી રે, બોલ્યા પ્રભુજી એવું સાંભળી રે. કહ્યું તમે ગુરુ ને હું શિષ્ય રે, આપો રૂડ મને ઉપદેશ રે. નીલકંઠ વર્ણી કહે છે, હે ગુરુ મહારાજ, હે ગોપાળ યોગી, તમે આથી મારા ગુરુ અને હું તમારો શિષ્ય, મને અષ્ટાંગ યોગ શીખવાડો, હું તમારો શિષ્ય છું, મને ઉપદેશ આપો. અને ગોપાળ યોગી પાસે રહી કરી અને યોગ શાસ્ત્ર નો અભ્યાસ કરેલો છે. યમ નિયમ આસન પ્રાણાયામ પ્રત્યાહાર ધારણા ધ્યાન અને સમાધિ આ અષ્ટાંગ યોગ કહેવાય છે. એક જ વર્ષની અંદર અષ્ટાંગ યોગને સિદ્ધ ભગવાને કરેલો છે. જેને સિદ્ધ કરવાને માટે આખી જિંદગી પૂરી થઈ જાય તો પણ અષ્ટાંગ યોગ સિદ્ધ ન થાય, એ અષ્ટાંગ યોગને આજે નીલકંઠ વર્ણિએ એક જ વર્ષની અંદર સિદ્ધ કરેલે છે, સમાધિની દશાને પામેલા છે. આમ કરતા કરતા આ યોગી વિચાર કરે કે આ કોઈ સામાન્ય માણસ નથી,
એક જ વર્ષની અંદર આ અષ્ટાંગ યોગને સિદ્ધ કરવો એ કોઈ સામાન્ય વ્યક્તિ કરી ન શકે. આ તો કૃષ્ણ છે ગોલોક પતિ રે, આવ્યા છે પોતે ધરી મૂર્તિ રે. આવું હું જે અતિ નિષ્પૃહ રે, તેને ન થાય બીજે કોઈ સ્નેહ રે. આ કોઈ સામાન્ય વ્યક્તિ નહીં, આ ગોલોકપતિ છે. એ જ ગોલોકપતિ એ મનુષ્ય બની અને અહીંયા કને આવ્યા છે. હું યોગી છું, મારું મન ક્યાંય ન જાય, પણ આ યોગીની અંદર, આ બાળકની અંદર મારું મન ખેંચાય છે. નક્કી આ ભગવાન છે, માટે જાણું છું જરૂર કૃષ્ણ રે. એવે ભાવે કરી નિત્ય દ્રષ્ણ રે, એમ વીત્યું છે સ્થાન કે એક વર્ષ રે. કરી ઉગ્ર તપ થયા કૃષ્ણ રે. નક્કી આ ભગવાન છે એવી ભાવના રાખેલી છે. ત્યાં એક વાર ગાયો અને ચરાવનાર ગોવાળિયાઓ ત્યાં આવેલા છે અને ગોપાળ યોગીને પ્રાર્થના કરી કે હે યોગી મહારાજ, અમારી ગાયો અહીંયા કને ઘાસ ચરે છે આ જંગલની અંદર. આ જંગલમાં સારું ઘાસ છે, ગાયો ઘાસ ચરે છે, પણ હે યોગી, અહીંયા કને કેટલાક એવા વાઘ અને ચિત્તાઓ, હિંસક પ્રાણીઓ રહે છે, એ ગાયનનું ભક્ષણ કરી જાય છે, તો રક્ષણ તમે જ કરો. તમે યોગી છો તો રક્ષણ કરો. વિચાર કરો ભક્તજનો, આ જંગલી જનાવર તકે યોગી બચાડો શું કરી શકે? અને જ્યારે ભક્તજનો આ ગાયને ભીડ પડે ને, ત્યારે આ યોગીઓ જ ગાયની રક્ષા કરવા તૈયાર આ યોગીઓ થાય છે. એ જ આજે પણ આપના ભુજના સંતો તમે જુઓ તો ગાયને માટે ઘાસ ચારો ભેગો કરી અને હે જગ્યાએ જગ્યાએ ગાયોને ઘાસ ચારો નાખવા જાય છે. એ કામ યોગીઓ જ કરે છે. આ દેવતા આ બધા ગોવાળિયાઓ પ્રાર્થના કરી, યોગી વિચાર કરે કે કેમ કરવું, શું કરવું. ત્યાં નીલકંઠ વર્ણે કીધું કે યોગી યોગીરાજ, એક કામ કરો, આ શંખ તમારી પાસે જે છે એ શંખ એનો ધ્વનિ કરો. આ શંખનો ધ્વનિ, એનો અવાજ જ્યાં પહોંચશે ત્યાંથી હિંસક જનાવરો ભાગી જશે, ફરી ક્યારે આવશે જ નહીં. અને આજ્ઞાથી એ શંખનો ધ્વનિ કર્યો, શંખનો નાદ કર્યો છે, અને એ જગ્યાએથી તમામ હિંસક પ્રાણીઓ ભાગી ગયેલા છે દૂર દૂર. જ્યાં લગી શંખનો અવાજ ગયો ત્યાંથી તમામ હિંસક જનાવરો દૂર ચાલ્યા ગયેલા છે. વિચાર્યું શંખ તો દરરોજ વગાડું, પણ આજે આટલો ફરક કેમ? ભક્તજનો કથા શીખવાડે કે આપણે નિયમ તો લઈએ, પૂજા કરીએ, માળા કરીએ, આપણે આપણી ઈચ્છાથી કરીએ અને સંતોની આજ્ઞાથી કરીએ, એમાં ઘણો ફરક હોય છે. આજ્ઞાથી થાય એમાં આશીર્વાદ સાથે હોય છે, એટલે આજ્ઞામાં રહીને કાર્ય કરવું જોઈએ. આજે પણ તમે જુઓ, ઘણા તમે બધા દેશના વિદેશના હરિભક્ત છો, કંઈક નવો ધંધો ચાલુ કરો, કંઈક કામકાજ ચાલુ કરો, શું કરો? પહેલા આજે પણ ઘણા બધા ભક્તો સંતો પાસે આવે અને સ્વામીને વાત કરે કે સ્વામી, આજે આ કામ ચાલુ કરું છું, કેમ થશે? હવે કામ તમારે કરવાનું, એને ધંધો કેમ કરો એ બુદ્ધિ તમારી કને. સાધુને ખબર શું પડે કામની અંદર, કન્સ્ટ્રક્શનનો ધંધો કેમ ચલાવવો, દુકાન કેમ ચલાવવી, જેનું જ્ઞાન સાધુ પાસે છે જ નહીં, તોય બી કામ કરવું હોય તો રજા કોને લેવાની? સાધુને લેવાની. શું કામ? ભલે એને એનું જ્ઞાન નથી, પણ એનો આદેશ છે, એની આજ્ઞા છે, અને એના આજ્ઞા પ્રમાણે જો આપણે કામ કરીએ તો આપનું કામ ચોક્કસ ભક્તજનો સફળ જાય છે. ઘણાનું ગયું છે અને હજુ પણ જશે, આજ્ઞાથી કામ થાય છે. હિંસક જનાવર દૂર થયેલા છે, ગાયોને સુખ થયેલું છે, ગાયની સેવા ભગવાને કરેલી છે. સમય જતા આજે ગોપાળ યોગીનો અંતકાળ નજીક આવેલો છે. ગોપાળ યોગી વિચાર કરે કે આવો અવસર મારી જિંદગીમાં ક્યારે આવશે, કે પ્રત્યક્ષ ભગવાન મારી સામે હોય અને એની સામે આ દેહનો ત્યાગ કરી અને ભગવત ધામની પ્રાપ્તિ થાય, આવો અવસર ફરી ક્યારે નહીં મળે. એ માનીને ગોપાળ યોગીએ ભગવાનમાં મન લગાડી દેહનો ત્યાગ કરી
અને ભગવત ધામને પામ્યા છે. આટલું જ નહીં ભક્તજનો, ઇતિહાસની અંદર પહેલો દાખલો છે એ ગોપાળ યોગી ધામમાં તો ગયા, પણ પંચ ભૌતિક દેહ અહીંયા હતો એ દેહનો અગ્નિ સંસ્કાર નીલકંઠ વર્ણીએ પોતાને હાથે કર્યો છે. આવો અવસર મહારાજના વખતની અંદર એક જ એવો ઇતિહાસ છે કે મહારાજે પોતાને હાથે અગ્નિ સંસ્કાર કર્યો છે. જોયું તેવા કેટલા મહાપુરુષો હોય, એક એવું જટાયુ કે જે જટાયુ સીતાની રક્ષા કરી હતી, જટાયુ રામાયણની અંદર રાવણ એનો વધ કર્યો તો એનો અગ્નિ સંસ્કાર રામે કરેલો હતો. એવા જ ભક્ત મહાભારતની અંદર કથાવે ભાગવતની અંદર પિતામાં ભીષ્મ એ દેહ છોડે તો પણ એનો અગ્નિ સંસ્કાર ભગવાન પોતાને હાથે કરે, એવા કોઈક જ મહાપુરુષો હોય કે જેને એવો યોગ પ્રાપ્ત થાય. ભક્તો આપણે એવો યોગ ક્યાંથી મળે? પણ એટલી ભગવાનને પ્રાર્થના કરીએ, ભક્તો ભગવાનને પ્રાર્થના કરીએ, હે પ્રભુ કે જ્યારે અમારો અંતકાળ નજીક હોય ને ત્યારે તમારા સંત કે તમારા ભક્તો અમારી નજીક હોય, અને એવી પ્રાર્થના ભક્તજનો આપણે કરીએ ભગવાનની પાસે કે આપનો અંતકાળ કેવો હોવો જોઈએ કે જેથી આપનું મૃત્યુ સુધરી જાય એવો અંતકાળ આપનો હોવો જોઈએ, અને કરીએ ભગવાન એવી પ્રાર્થના. ઇતના તો શ્રીજી કરના, ઇતના તો હો, ઇતના તો, ઇતના તો શ્રીજી કરના, ઇતના તો શ્રીજી કરના, જબ પ્રાણ તન સે નીકળે, ઇતના તો શ્રીજી કરના, ઉન્મત્ત ગંગા તટ હો સબ સંત જન નિકટ હો, ઉન્મત્ત ગંગા કા તટ હો સબ સંત જન નિકટ હો, ઉન્મત્ત ગંગા તટ હો સબ સંત જન નિકટ હો, ઉન્મત્ત ગંગા કા તટ હો મહારાજ, હે ઘનશ્યામ મહારાજ, જ્યારે મારો અંતકાળ નજીક આવે ને ત્યારે કંઈક એવું ઉન્મંત ગંગા હોય કે હમી સરોવર હોય કે પછી આપણા ગામની એ તળાવ એ સરોવર હોય, આવો તટ હોય, સાધુ સંતો નજીક હોય, બાજુમાં ભગવાનની ધૂન થતી હોય, આવો જ્યારે યોગ પ્રાપ્ત થાય કાળે તો હે પ્રભુ એવો યોગ મને પ્રાપ્ત કરાવજો જ્યારે અંતકાળ નજીક આવે ત્યારે. ઓ હરિ સ્ત્રોત કો કરત હોય જે તે, હો
जप करत हो પ્રાર્થના ભક્તો કરવાની છે કે અંતકાળ નજીક હોય ત્યારે વચનામૃતનો પાઠ થતો હોય, ભક્ત ચિંતામણી ગવાતી હોય, સરસ મજાનો દીપ જ્યોતિ પ્રગટ હોય અને શુભ પવિત્ર દિવસ હોય, ભગવાનની પ્રાર્થના થતી હોય, કોઈક સરસ મજાનું પ્રસાદીનું પાણી આપણા મુખમાં રેડતા હોય, આવો અંતકાળ હોય, આમો યોગ પ્રાપ્ત થાય ને, હે પ્રભુ ત્યારે મને તેડવા આપજો અને આવો અંતકાળ મને આપજો. ભક્તો એવી ભગવાનને પ્રાર્થના કરજો કે આપનું મૃત્યુ સુધરી જાય, અંતકાળે ભગવાન આપને યાદ આવી જાય. ગોપાળ યોગીનો અગ્નિ સંસ્કાર કરી ભગવાન તેથી આગળ વધ્યા છે. ચાલતા ચાલતા બાંગ્લાદેશની અંદર આવ્યા છે. શેરપુર નામનું શહેર સિદ્ધ વલ્લભ રાજાને મળ્યા છે. એને પોતાના સર્પનું જ્ઞાન આપી અને ત્યાંથી આગળ વધ્યા છે. ચાલતા ચાલતા નવલખો પર્વત છે ત્યાં ભગવાન આવ્યા છે. નવલખા પર્વત ઉપર આવી કરી 900,000 યોગીને મળ્યા છે. એને મળી કરી ત્યાંથી આગળ વધતા વધતા કપિલ આશ્રમમાં ભગવાન આવ્યા છે. કપિલ ભગવાનને મળ્યા છે. ત્યાંથી આગળ વધી ભગવાન જગન્નાથપુરીમાં આવ્યા છે. જગન્નાથપુરીમાં અનંત અસુરો ત્યાં રહે છે. એનો સંહાર ભગવાન કર્યો છે. એને મરાવી કરી ત્યાં ભગવાન 10 મહિના રોકાણા છે. અને પછી ત્યાંથી ચાલતા ચાલતા ભગવાન એક પુલાશ્રમની બધી યાત્રાઓ કરી ત્યાંથી ચાલતા આદિવહરા થયા છે. ત્યાંથી માનસપુર ગયા. માનસપુરની યાત્રા કરી અને ભગવાન ત્યાંથી આગળ વધતા વધતા વૈકંઠાદ્રી આવ્યા છે. શિવ કાંચી વિષ્ણુ કાંચી ગયા. સેતુબંધ રામેશ્વર ગયા છે. ત્યાંથી ચાલતા ભગવાન શ્રીરંગ ક્ષેત્રમાં ગયેલા છે. ભૂતપુરી ગયેલા છે. હે ત્યાં દર્શન કરી હે ત્યાંથી આગળ વધતા વધતા ભગવાન ધનકારણ્યમાં આવેલા છે. કિષ્કિંધાનગરી ચંદ્રભાગા ધનકારણ્ય ત્રંબકેશ્વર તાપી નર્મદા મહી ભીમનાથ આ બધે યાત્રા કરતા કરતા ગોપનાથ આવ્યા છે. અને ત્યાંથી માંગરોળની અંદર આવ્યા છે. માંગરોળમાં આવ્યા મહારાજ, ત્યાં રહ્યા. આમ મહારાજ 7 વર્ષની અંદર ખૂબ યાત્રા કરી, વનની અંદર અનેક પ્રકારના કષ્ટ સહન કર્યા. કોપિન વિના નહીં પટ લેસ મુર્ગા જી ન જટા છે શીશ, શીત ઉષ્ણમાં ઉઘાડે તન્ન ગામમાં ન કરે આસન. શીત ઉષ્ણ ઠંડી ગરમી એનું સહન કરતા, કાંટા કાકરા વાગતા બધું સહન કરતા કરતા વન પૂછે વાટ ચાલ્યા જાય. વન્ય માર્ગે રસ્તામાં અનેક પ્રકારના જંગલની અંદર વાઘ સિંહ આવે. નિર્ભય થકા જંગલમાં ફરતા ફરતા ફળ ફૂલ જે કંઈ મળે એને જમતા જમતા કઠિન તપ કરતા કરતા મહારાજ 7 વર્ષની અંતે લોજની અંદર આવ્યા છે. વર્ષ 7 વેઠ્યો વનવાસ, તે ઉપર થયો 1 માસ. સંવત 1856 કહીએ શ્રાવણ વદી ષષ્ઠમી લઈએ, તેદી લોજ પધાર્યા મહારાજ. કરવા અનેક જીવન કાજ, સુંદર વાવ્ય એક ગામ બાર. ત્યાં બેઠા પોતે ઘડી ચાર. 7 વર્ષ 1 મહિનો 1 દિવસની યાત્રા કરી અને બરાબર 1856ની સાલ શ્રાવણ વદ છઠનો દિવસ રાંધણ છઠને દિવસે મહારાજ લોજની વાવ ઉપર આવી અને ત્યાં મહારાજ બિરાજમાન થયેલા છે. અને લોજની અંદર ઉદ્ધવ રમાનંદ સ્વામી એનો આશ્રમ, એના સંતો ત્યાં રહે, એમાં મોટા મુક્તાનંદ સ્વામી ત્યાં રહે છે. અને લોજની વાવ ઉપર મહારાજ આવ્યા છે અને ત્યાં વિશ્રામ કરે છે. બરાબર 10 વાગ્યાનો 11 વાગ્યાનો સમય અને તે સમય લોજમાં આવ્યા હતા. અત્યારે પણ સમય એ જ થયો છે. એટલે ભક્તજન લોજની વાવ ઉપર ભગવાન ભલે વિશ્રામ કરે. બાકીની કથા
બરાબર 4 વાગ્યે અત્યારે કથાને અહીંયા કનજ વિરામ આપીએ. બોલો શ્રી સહેજાનંદ સ્વામી મહારાજની જય, શ્રી ઘનશ્યામ મહારાજની જય, શ્રી નીલકંઠ વર્ણી ભગવાનની જય.